નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખભાની અંદર જે દુખાવો થતો હોય તો એને આપણે કઈ રીતના ઘર બેઠા જ અને તમે કોઈ પણ ટાઈમે તમે ફ્રી હો એ ટાઈમે તમે આ મસાજ પદ્ધતિ જો તમે કરો તો તમને ખૂબ રાહતનો અનુભવ મળશે. તો એક રીતે જોવા જઈએ તો મિત્રો, અત્યારના સમયની અંદર એટલી બધી બીમારીઓ થઈ રહી છે કે જેથી કરીને હાથ પગની અંદર દુખાવો થતો હોય, સાંધાઓની અંદર દુખાવો થતો હોય, અનેક જાતની નવી નવી બીમારી આપણને દરરોજ સાંભળવા મળે છે, જોવા પણ મળે છે. તો આજના વિડીયોની અંદર આપણે ખભાની અંદર અહીં દુખાવો થાય તો એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ. તો એક રીતે જોવા જઈએ તો જે વ્યક્તિઓનો એકદમ આરામદાયક જીવનશૈલી છે એ લોકોને કોઈ એટલી તકલીફ થતી નથી, પણ જે વ્યક્તિઓને વધારે મહેનત કરવી પડે, વધારે વજન જવું, ખૂબ એમ મહેનતથી ભર્યું જીવન જો હોય તેવા વ્યક્તિઓને ખભાની અંદર દુખાવો થતો હોય છે મિત્રો. તો એ દુખાવો એટલો અસહ્ય દુખાવો હોય કે હાથ પણ બિલકુલ પણ કામ કરી શકતો નથી, હાથ એકદમ હાથની અંદર ઝણઝણાટી થતી હોય છે, વજન પણ તમે ના ઉચકી શકો, કંઈ પણ કાર્ય એ હાથે તમે કરી ન શકો, એટલું અસહ્ય આપણે ખભાની અંદર દુખાવો થતો હોય છે. તો એના માટે બજારની અંદર આપણે ઘણી દવાઓ પણ મળે છે, ઘણા ડૉક્ટરની સલાહ પણ મળે છે, પણ એની સાથે જે આપણને ગોળીઓ પીએ તો એ તરત માટે આપણને થોડી રાહત મળી શકે, અથવા તો વધી પ્રોબ્લેમ જો વધી શકે તો ઓપરેશન પણ કરવાની શક્યતા વધી શકતી હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે ઘર બેઠા જ અને આયુર્વેદિક ઉપચાર દ્વારા આજે ખભાની અંદર જે દુખાવો થાય છે એની અંદર તમે 10 દિવસ જો નિયમિત જો આ મસાજ પદ્ધતિ અપનાવશો એટલે તમારો હાથ ખૂબ સારી રીતે કામ પણ કરશે અને તમને વધારે કોઈ દવાઓની જરૂર પણ ના પડશે. ગોળીઓ તો માની લો કે ગોળીઓની જરૂર પણ ના પડશે જો નિયમિત જો તમે આ મસાજ પદ્ધતિ અપનાવશો તો. તો એની અંદર ખભાની અંદર આપણને દુખાવો થાય તો એ ખભાની અંદર આપણે એક નસ હોય છે, મોટી નસ હોય છે, એ નસની અંદર કોઈક કારણસર નબળી પડી જતી હોય એના લીધે આપણો હાથ તો તમે આ રીતના આગળ પાછળ કરી શકો, આ રીતના આગળ પાછળ કરી શકો, પણ એ હાથ ઉપરની આ રીતના તમે કરશો એટલે અહીંયા તમને ખૂબ અસહ્ય દુખાવો થાય. ઉપર આ રીતના તમે કરી પણ ના શકો, ફક્ત આગળ પાછળ આ રીતના તમે હાથ કરી શકો, પણ આ રીતના જો ઊંચું કરો તો મેક્સિમમ તમે જ્યાં સુધી ભાગ આમ સીધો ઉપર ના થાય એટલું અસહ્ય અહીંયા દુખાવો થતો હોય છે. તો શરૂઆતથી જ તમને આ લક્ષણ તમને ખબર પડે કે મારા ખભાની અંદર દુખાવો થાય છે, હાથની અંદર ઝણઝણાટી થાય છે, દુખાવો થાય છે, કડતર થાય છે, તેવા સંજોગોની અંદર તમે અત્યારથી જ આ મસાજ પદ્ધતિ ચાલુ કરી દેજો જેથી કરીને તમને કોઈ વધારે ગોળીઓ લેવાની જરૂર ના પડે, વધારે મોટા ખર્ચાથી તમે બચી શકશો. એકદમ અસરકારક મસાજ પદ્ધતિ છે, ખૂબ ઝડપથી તમને પરિણામ આપી શકશે. તો એની અંદર તમારે સવારે પણ કરી શકો, સાંજે પણ કરી શકો, કોઈ પણ ટાઈમે તમે ઘરે બેઠા ફ્રી હો તો એ ટાઈમે તમે કરી શકો. તો ખાસ કરીને મિત્રો, આ ડાબા ખભે પણ થઈ શકે, જમણા ખભે પણ થઈ શકે છે, પણ ખાસ કરીને આ ડાબા ખભે જો દુખાવો થાય તો વધારે આપણે ચેતવું જરૂર છે. કારણ કે તમે સમજી જ ગયો કે ડાબા હાથે આપણા ડાબા પડખે આપણે બરાબર છે, તો એના કારણે એની સાથે માથાનો દુખાવો પણ વધી શકે, તો ખૂબ આપણે ચેતવું જરૂર છે. જમણા ખભે જે દુખાવો થાય તો એટલે આપણે કોઈ એટલું ટેન્શન લેવાની જરૂર નથી, પણ મોટે ભાગે ડાબા હાથે જો આપણા ખભાની અંદર જો દુખાવો થાય તો લાપરવાહી ના કરશો, નહીં તો ખૂબ તકલીફનો અનુભવ તમને ભોગવવો પડશે. તો હવે શરૂઆત કરીએ, અને શરૂઆત કરતાં પહેલાં મિત્રો, તમે જો ચેનલ પર પહેલી વખત હો, તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિઓ વિશે જાણવાની જે ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો, અને જરૂરથી આ મિત્રો તમે અપનાવજો આ મસાજ પદ્ધતિ, અને તમારા મિત્ર વર્તુળની અંદર પણ આ વિડીયો શેર કરજો. તમારા પરિવારની અંદર કોઈને પણ આ ખભાની તકલીફ હોય, દુખાવો થતો હોય તો આજથી જ તમે આ મસાજ કરવાનું ચાલુ કરી દેજો. એટલે મસાજ પણ તમે 10 મિનિટ 15 મિનિટ સુધી કરી શકો, કોઈ વાંધો નથી. તો હવે શરૂઆત કરીએ, મસાજ આપણે કઈ રીતના કરી શકાય. જો મિત્રો, તમને ડાબા ખભે જે દુખાવો થાય તો એવા સંજોગોની અંદર આપણે આ હાથની જે આંગળીઓ છે અહીંથી તમારે ઉપરની તરફ આ રીતના તમારે મસાજ કરવાનું આ ભાગ પર, અથવા તો તમે આ ભાગ પર પણ કરી શકો. આ રીતના તમે
દબાવી શકો, અહીંયા પણ તમે દબાવી શકો, અને અંગૂઠો છે, અંગૂઠાની આટલી જે ભાગ છે આ ભાગ પર તમે એને મસાજ કરી શકો. તો એ મસાજ કઈ રીતના કરવાનો, તમે પેન્સિલથી પણ કરી શકો તો પણ કોઈ વાંધો થશે નહીં. એની અંદર એની ઉપર તમારે કોઈ પણ પ્રકારનું તેલ પણ નથી લગાવવાનું. જો તમારી ઈચ્છા હોય તો તમે રાયનું તેલ થોડું લગાવીને એના પછી પણ તમે માલિશ કરી શકો તો પણ કોઈ વાંધો થશે નહીં. તો સિમ્પલ તમારે સાદી સિમ્પલ પેન્સિલ હોય અથવા તો બોલપેન હોય તે પણ તમે લઈ શકો. તો એની અંદર તમારે આ રીતના કરવાનું, આ સીધા સીધી ચારે ચાર આંગળીઓ સીધી રાખવાની, ત્યારબાદ તમારે આ રીતના કરવાનું, આ રીતના ઉપરથી નીચેની તરફ તમારે આ રીતના કરવાનું. આ રીતના તમે મસાજ કરો, હલકા હાથે કરવાનું, વધારે દબાણ નથી આપવાનું. એટલે ચારે ચાર આંગળી ઉપર આ જે પેન્સિલ છે એ ટચ થવી જોઈએ. આ રીતના તમે હલકા હાથે મસાજ કરો એટલે તમને ખૂબ રાહતનું, આ ખભાની અંદર જેટલો પણ દુખાવો થાય છે ખૂબ ઝડપથી તમને આરામ મળશે. અને ત્યારબાદ આ જે પોઈન્ટ છે, આ જે ભાગ છે ને, અહીંયા પણ તમે આ રીતના, અહીંયા પણ તમે આંગળીથી આ રીતના મસાજ કરી શકો. સેન્ટરનો ભાગ બરાબર એ ભાગ પર તમે કરી શકો. અને બીજા નંબરે આવે છે આ ભાગ, અંગૂઠાનો આ ભાગ. તો આ ભાગ પર તમે આ રીતના પેન્સિલથી આ રીતના તમે એને મસાજ કરી શકો. ઉપર નીચે આ રીતના તમે હલકા હાથે કરી શકો. તો પણ તમને અઠવાડિયાની અંદર તમને હાથ જો ઉપર ના થતો હોય તો ધીરે ધીરે કરીને તમે સારી રીતે ઉપર પણ કરી શકશો. અને હાથની અંદર જેટલો પણ દુખાવો થાય છે મિત્રો, એ ખૂબ ઝડપથી એની અંદર તમને રિકવરી પણ જોવા મળશે. તો અવશ્યપણે આ મસાજ તમે કરજો, જેથી કરીને તમને વધારે ખોટા ખર્ચામાં ના પડવું પડે. અને ખાસ કરીને ડાબા હાથે જો, ડાબા ખભે જો તમને દુખાવો થાય તો તરત જ આ પ્રયોગ ચાલુ કરી દેજો. બરાબર, તો સિમ્પલ છે, સિમ્પલ પદ્ધતિ છે. આ ચારે આંગળી ઉપર તમારે આ રીતે બોલપેન મૂકી અને આ રીતના તમે મસાજ કરવાની બરાબર. અને આ ભાગ પર પણ તમે કરી શકો, આ રીતના તમે કરી શકો. અને આ અંગૂઠાની આ ભાગ પર તમે આ રીતના કરી શકો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે. એટલે બને ત્યાં સુધી જરૂરથી અને જલ્દીથી આ પ્રયોગ અપનાવજો, જેથી કરીને તમને દવાખાને જરૂર ના પડે, ઓપરેશન કરાવવાનો સમય ના આવવો બને. તો આજના વિડીયોની એન્ડ એ જ હતું કે ખભાની અંદર આપણને દુખાવો થાય તેવા સંજોગોની અંદર આપણે ઘરે બેઠા અને શરૂઆત જો થઈ ચૂકી હોય તો આજથી જ મસાજ કરવાનું ચાલુ કરી દેજો. એટલે તમને 10 થી 15 દિવસની અંદર તમારો હાથ એકદમ ફ્રી થઈ જશે. તમે એ હાથે વજન પણ ઉંચકી શકશો, કામ પણ સારી રીતે કરી શકશો, અને ખૂબ તમને રિકવરી એની અંદર ઝડપથી જોવા મળશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને મિત્રો, તમે ચેનલ પર પહેલી વખત હો, તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ, મસાજ કરવાની પદ્ધતિ કઈ રીતના, એનો કઈ કઈ બીમારીઓની અંદર કઈ જગ્યા પર આપણે મસાજ કરવાથી લાભ મળી શકે એના વિશે જો તમને માહિતી મેળવવી હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો પસંદ આવે તો એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો. તો આ વિડીયોની અંદર એ જ હતું. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો. અને અત્યારના સમયની અંદર ઘણી મોટી જાત જાતની બીમારીઓ, તકલીફો વધી રહી છે. તો બને ત્યાં સુધી થોડું આપણે વાતાવરણથી થોડું આપણે આપણા શરીરને સુરક્ષિત રાખવાની કોશિશ આપણે કરવી જોઈએ, જેથી કરીને નાની મોટી બીમારી આપણા શરીરની અંદર આવી ના શકે. અને જો મિત્રો આપણે લાપરવાહી કરીશું તો એ જ નાની મોટી બીમારી આપણને ખૂબ ભયંકર તકલીફ પણ આપી શકે. તો ખૂબ ચેતવું જરૂરી છે મિત્રો. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.